જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં એસઓજીએ રહેણાંકમાં દરોડો પાડતા જગદીશ મોહનભાઈ પરમાર ઉર્ફે જગા નામના શખ્સ પાસેથી 1 કિલો 439 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 14,390 થઈ છે. આરોપી બનાસકાંઠાના અમીરગઢ ગામેથી રાકેશ અગ્રવાલ નામના શખ્સ પાસેથી ગાંજો મંગાવી વેચાણ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરીમાં રહેતા ચિરાગ ભીખુભાઈ ગોહિલ નામના યુવાને થોડા સમય પહેલા એક યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કરી લીધા હતા, જે પછી યુવક યુવતીના પરિવારો વચ્ચે સમાધાનની વાટાઘાટો ચાલતી હતી અને યુવતી પિયર રોકાવા ગઈ હતી. યુવતી પિયરથી અચાનક ગુમ થઈ જતા તેના પરિવારજનો યુવતીના સાસરે ત્રાટક્યા હતા અને તલવાર તથા ધોકા જેવા હથિયારો સાથે દરવાજામાં તથા સીસીટીવી કેમેરામાં પણ ભાંગફોડ કરી હોવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ પ્રકરણમાં લક્ષ્મણ દેવાભાઈ પિંડારિયા, ફૂટાભાઈ લક્ષ્મણ પિંડારિયાના પુત્ર તથા અન્ય શખ્સોના નામ સામે આવ્યા છે. હું અનિલભાઈ ધનજીભાઈ રામોલિયા, ગામ લીમુડા, ઊંડ એક ડેમ નીચેનો ફલા સેક્શનનો વિસ્તારના ખેડૂતો અમે 10 ગામને રજૂઆત કરવા આવેલા. અમારે ખરીફ સિઝનમાં પાણી ન હોય તાત્કાલિકના સંજોગોમાં પાણી છોડવાની રજૂઆત કરવા આવેલા. રજૂઆતમાં અમને થોડો ઘણો ગોળ ગોળ જવાબ મળેલો, હજી સંતોષકારક જવાબ નથી. એટલે અમે 10 ગામના ખેડૂતો રજૂઆત કરવા આવેલા. અમને જો પાણી મળે નહીં તો અમારો ખરીફ પાક સંપૂર્ણ નાશ થાય એવી પરિસ્થિતિમાં છે અને અમારે આવતી કેનાલ ઊંડ એક ડેમ પૂરો ભરાયેલો છે. એમાં અમને ગોળ ગોળ જવાબ મળે છે કે જામનગરને પાણી રાખવાનું છે, જામનગરનું સંપૂર્ણ પાણી એકસ્તા રાખવાનું છે. પણ અમારી રજૂઆત છે આ ખેડૂતોનો ડેમ છે, ખેડૂતોનું પાણી છે, ખેડૂતોના હકનું પાણી તાત્કાલિકમાં છોડે અને ખેડૂતનો પાક બચાવે એવી અમારી સાહેબ શ્રીને રજૂઆત હતી અને અમને ગોળ ગોળ જવાબ મળેલો છે. અત્યારે અમારે સંપૂર્ણ વિસ્તારમાં કપાસ અને મગફળી ખરીફ પાક બે મુખ્ય પાક છે અમારા અને બે મુખ્ય પાકનું વાવેતર છે અને પાણી વાકે દરેક પાક અત્યારે મૂરઝાવાની પરિસ્થિતિમાં છે. પ્રવીણભાઈ મારવણિયા, લીમુડા. અમારા વિસ્તારમાં લીમુડા, વાવડી, નેસડા, હરિયાણા, સોયર, નથુલા વગેરે ગામોમાં અત્યારે હાલ પૂરતો વરસાદની અછત હોવાને કારણે અમે અત્યારે ઊંડ એકની સિંચાઈ કચેરી આવીએ છીએ. અમે અમારી રજૂઆત કરેલી છે કે અમને તાત્કાલિક અઠવાડિયામાં પાણી આપો, નકર અમારો દરિયાકાંઠાનો છેવાડાનો વિસ્તાર, અમને પાણી નહીં મળે તો અમારો પાક ફેલ થશે. અમે અત્યારે રજૂઆત કરેલી છે તો અમને રજૂઆતમાં અત્યારે મેડમે અમને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, પણ છતાંય અમને જો તાત્કાલિક પાણી નહીં મળે તો અમારું એવું માનવું છે તો અમારો પાક નિષ્ફળ જશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.